ઓલપાડ ખાતે આવેલ એસએસ લક્ઝરી ફર્નિચરની દુકાનમાં માલિકને ધંધાની અદાવત રાખી ગુનામાં ફસાવી દેવાના આશયથી અફીણના રસનો જથ્થો દુકાનમાં મૂકી પોલીસને ખોટી બાતમી આપનાર બે આરોપીને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. નાટો કેસ બંદી દૂર કરવા માટે નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા એસઓજીના શાખા પોલીસના ઇન્સ્પેક્ટર કે જે ધડુક નાવને સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી શાખાના માણસોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા એએસઆઈ ભૂપતસિંહ અંદરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ શૌરામભાઈ બાબુભાઈનાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે એસએસ લક્ઝરી ફર્નિચરમાં બાતમીવાળી જગ્યાના માલિક શાહિદ મોહમ્મદ હુસેન રફીક મોહમ્મદ રંગરેજને ગુનામાં ફસાવી દેના આશયથી મુકેલ અફીણનો રસ મળી આવતા છગનલાલ ઉદયલાલ ખટીક અને કલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે ડામર શનાભાઈ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતા વિજય મરાઠીરામ રવિસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.